નહુસને ઇન્દ્ર પદ પ્રાપ્તિ, તેનું ઇન્દ્રાણી પર આસક્ત થવું અને ઇન્દ્રાણીને અવધિ માંગીને અશ્વમેઘ યજ્ઞ દ્વારા ઇન્દ્રને શુદ્ધ કરવા. રાજા શલ્ય કહે છે, યુધિષ્ઠિર ત્યારે બધા જ દેવતા અને ઋષિઓએ કહ્યું, અત્યારે રાજા નહુસ અત્યંત પ્રતાપી છે, તેઓ દેવતાઓના રાજ્ય પર અભિષેક કરો. દેવતાના રાજ્ય પર અભિષેક કરવો એ બહુ જ તેજસ્વી, યશસ્વી અને ધાર્મિક છે. આવો નિર્ણય કરીને તે બધાએ નહુસ પાસે જઈને કહ્યું, તમે અમારા રાજા થઈ જાઓ. ત્યારે નહુસે કહ્યું, હું તે માટે યોગ્ય નથી, તમારા લોકોની રક્ષા કરવાની મારામાં શક્તિ નથી. ઋષિ અને દેવતાઓએ કહ્યું, રાજન, દેવતા, દાનવ, યક્ષ, ઋષિ, રાક્ષસ, પિતૃઓ, ગંધર્વો અને ભૂત આ બધા જ તમારી સાથે ઊભા રહેશે. તમે તેમને જોઈને જ તેમનું તેજ લઈને બળવાન થઈ જશો. તમે ધર્મને આગળ કરીને સંપૂર્ણ લોકના સ્વામી બની જાઓ તથા સ્વર્ગલોકમાં રહીને બ્રહ્મર્ષિ અને દેવતાઓની રક્ષા કરો. આ પ્રમાણે નહુસ સંપૂર્ણ લોકોનો સ્વામી બની ગયો. પરંતુ આ દુર્લભ વરદાન અને સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરીને પહેલાં નિરંતર ધર્મપરાયણ રહેતો હોવા છતાં તે ભોગી થઈ ગયો. તે સઘળા દેવતાઓના બગીચાઓમાં, નંદનવનમાં તથા કૈલાસ અને હિમાલય વગેરે પર્વતોના શિખરો પર જાત જાતની ક્રીડાઓ કરવા લાગ્યો. આથી તેનું મન દૂષિત થઈ ગયું. એક દિવસ તે ક્રીડા કરી રહ્યો હતો. તે જ સમયે તેની દ્રષ્ટિ દેવરાજની પત્ની સાધ્વી ઇન્દ્રાણી પર પડી. તેથી તેને જોઈને તે દુષ્ટ પોતાના સભાસદોને કહેવા લાગ્યો, હું દેવતાઓનો રાજા અને સમસ્ત લોકોનો સ્વામી છું. પછી ઇન્દ્રની પટરાણી એટલે કે ઇન્દ્રાણી મારી સેવામાં કેમ આવતી નથી? આજે તરત જ સચિને મારા મહેલમાં આવી જવું જોઈએ. નહુસની વાત સાંભળીને દેવી ઇન્દ્રાણીના હૃદયમાં ભારે વેદના થઈ અને તેણે બૃહસ્પતિને કહ્યું, બ્રહ્મણ, હું આપના શરણમાં છું, તમે નહુસથી મારી રક્ષા કરો. તમે મને અનેક વાર અખંડ સૌભાગ્યવતી એકની પત્ની અને પતિવ્રતાના આશીર્વાદ આપ્યા છે, તેથી આપ પોતાની વાણીને સત્ય કરો. ત્યારે બૃહસ્પતિએ ભયથી વ્યાકુળ ઇન્દ્રાણીને કહ્યું, દેવી, મેં જે કહ્યું છે તે અવશ્ય જ સત્ય થશે. તમે નહુસથી ડરશો નહીં, હું સત્ય કહું છું. તમને શીઘ્ર જ ઇન્દ્ર સાથે મેળવી દઈશ. અહીં જ્યારે નહુસને ખબર પડી કે ઇન્દ્રાણી બૃહસ્પતિના શરણે ગઈ છે, ત્યારે તે ભારે ક્રોધિત થયો અને તેણે ક્રોધે ભરાયેલો જોઈને દેવતાઓ અને ઋષિઓએ કહ્યું, દેવરાજ, ક્રોધનો ત્યાગ કરો, તમારા જેવા સત્પુરુષો ક્રોધ કરતા નથી. ઇન્દ્રાણી પરસ્ત્રી છે, તેથી તમે તેને ક્ષમા કરો. તમે તમારી જાતને પરસ્ત્રી ગમન જેવા પાપથી દૂર રાખો. છેવટે તમે દેવરાજ છો, તેથી પોતાની પ્રજાનું ધર્મપૂર્વક પાલન કરો. ભગવાન તમારું મંગલ કરે. ઋષિઓએ નહુસને ઘણો સમજાવ્યો, પરંતુ કામાસક્ત હોવાને કારણે તેણે તેમની એક પણ વાત ન માની. ત્યારે તે બધા જ બૃહસ્પતિ પાસે ગયા અને તેમણે કહેવા લાગ્યા, દેવર્ષિ શ્રેષ્ઠ, અમે સાંભળ્યું છે કે ઇન્દ્રાણી તમારા શરણે આવી છે અને તમારા જ ભવનમાં છે અને તમે તેને અભયદાન આપ્યું છે. પરંતુ અમે દેવતા અને ઋષિઓ તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે તેને નહુસને આપી દો. દેવતા અને ઋષિઓના આ પ્રમાણે કહેવાથી દેવી ઇન્દ્રાણીના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે દીનતાપૂર્વક રડીને આ પ્રમાણે કહેવા લાગી, બ્રહ્મણ, હું નહુસને પતિ રૂપે સ્વીકારવા ચાહતી હતી. હું તમારા શરણમાં છું, તમે આ મહાન ભયથી મારી રક્ષા કરો. બૃહસ્પતિએ કહ્યું, ઇન્દ્રાણી, મારો એ નિર્ણય છે કે હું શરણાગતનો ત્યાગ કરી શકતો નથી. હે ઇન્દ્રાણી, તું ધર્મને જાણનારી અને સત્યશીલા છે, તેથી હું તારો ત્યાગ કરીશ નહીં. પછી દેવતાઓએ કહ્યું, હું ધર્મનિધિને જાણું છું, ધર્મવિધિને જાણું છું. મેં ધર્મશાસ્ત્રોનું શ્રવણ કર્યું છે, સત્યમાં મારી નિષ્ઠા છે. આ ઉપરાંત હું બ્રાહ્મણ છું, તેથી હું કોઈ ન કરવા યોગ્ય કામ કરી શકતો નથી. તમે લોકો જાઓ, હું ઇન્દ્રાણીનો ત્યાગ કરીશ નહીં. અને આ સંબંધમાં પૂર્વે બ્રહ્માજીએ જે કહ્યું છે તે સાંભળો. જે પુરુષ ભયભીત થઈને શરણમાં આવેલા વ્યક્તિને શત્રુના હાથમાં આપી દે છે, તેનું વાવેલું બીજ સમયસર ઉગતું નથી, તેના ખેતરમાં સમયસર વરસાદ થતો નથી, તથા રક્ષણની આવશ્યકતા પડે ત્યારે તેને કોઈ રક્ષણ આપતો નથી. આવા દુર્બળ મનનો મનુષ્ય જે અન્ન ખા ભોગ પ્રાપ્ત કરે છે તે વ્યર્થ થઈ જાય છે. તેની ચેતના શક્તિ નષ્ટ થઈ જાય છે. તે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થઈ જાય છે અને દેવતાઓ તેના અર્પણ કરેલા હવ્યને ગ્રહણ કરતા નથી. તેનું સંતાન અકાળે નષ્ટ થઈ જાય છે. તેના પિતૃઓ સદા નરકમાં નિવાસ કરે છે અને ઇન્દ્ર સહિત દેવતાઓ તેના પર વજ્રઘાત કરે છે. આ પ્રમાણે બ્રહ્માજીના કહ્યા અનુસાર શરણાગતના ત્યાગથી થનારા અધર્મને જાણતો હોવાથી હું ઇન્દ્રાણી નહુસના હાથમાં નહીં આપું. તમે લોકો કોઈ એવો ઉપાય કરો જેથી આનું અને મારું બંનેનું હિત થાય.
ત્યારે દેવરાજે ઇન્દ્રાણીને કહ્યું, દેવી, આ તમામ સ્થાવર જંગમ જગત તમારા આધારે જ ટકેલું છે. તમે પતિવ્રતા અને સત્યનિષ્ઠા છો. એકવાર નહુસ પાસે ચાલો, તમારા સંકલ્પ માત્રથી તે પાપી તરત જ નષ્ટ થઈ જશે અને દેવરાજ શક્ર ફરીથી પોતાનું ઐશ્વર્ય પ્રાપ્ત કરશે. પોતાની કાર્ય સિદ્ધિ માટે દેવતાઓ સાથે આવો નિશ્ચય કરીને ઇન્દ્રાણી અત્યંત સંકોચપૂર્વક નહુસ પાસે ગઈ. તેને જોઈને દેવરાજ નહુસે કહ્યું, સુચિસ્મિતે, હું તમ ત્રણેય લોકનો સ્વામી છું, તેથી સુંદરી તમે મારું પતિરૂપે વર્ણન કરી લો. નહુસના પ્રમાણે કહેવાથી પ્રતિવર્તા ઇન્દ્રાણી ભયથી વ્યાકુળ થઈને ધ્રુજવા લાગી. તેણે હાથ જોડીને બ્રહ્માજીને નમસ્કાર કર્યા અને દેવરાજ નહુસને કહ્યું, સુરેશ્વર, હું તમારી પાસે થોડા સમય માગું છું. ત્યારે મને એ ખબર નથી કે દેવરાજ શક્ર થઈ ક્યાં ગયા છે અને તે પાછા આવશે કે નહીં. આ બાબતે પૂરી તપાસ કરતા જો તેમનો પતો ન લાગ્યો તો હું તમારી સેવા કરીશ. નહુસે કહ્યું, સુંદરી, તમે જેમ કહો છો તે પ્રમાણે કરો. સારું, શક્રની તપાસ કરી લો, પરંતુ જો તમારા સત્ય વચનને યાદ રાખજો. ત્યાર પછી નહુસ પાસેથી વિદાય થઈને ઇન્દ્રાણી બૃહસ્પતિને ઘરે આવી. ઇન્દ્રાણીની વાત સાંભળીને અગ્નિ વગેરે દેવતાઓ ભેગા થઈને ઇન્દ્રના વિષયમાં વિચાર કરવા લાગ્યા. પછી તેઓ દેવાદિદેવ ભગવાન ઇન્દ્રને મળ્યા અને ભગવાન વિષ્ણુને મળ્યા અને તેમને વ્યાકુળ થઈને કહ્યું, દેવેશ્વર, આપ જગતના સ્વામી તથા અમારા આશ્રય અને પૂર્વજ છો. આપ સમસ્ત પ્રાણીઓની રક્ષા માટે જ પૂર્વ વિષ્ણુ રૂપે સ્થિર છો. ભગવાન, આપના તેજથી વૃત્તાસુરનો વિનાશ થઈ જતા ઇન્દ્રને બ્રહ્મ હત્યાને ઘેરી લીધી છે. આપ તેમાંથી છૂટવાનો ઉપાય બતાવો. દેવતાઓની વાત સાંભળીને વિષ્ણુ ભગવાને કહ્યું, ઇન્દ્ર અશ્વમેઘ યજ્ઞ દ્વારા મારું જ પૂજન કરે, હું તેને બ્રહ્મત્યાથી મુક્ત કરી દઈશ. આનાથી તે બધા જ પ્રકારના ભયથી મુક્ત થઈને પુનઃ દેવતાઓનો રાજા બની જશે. ભગવાન વિષ્ણુની તે સત્ય શુભ અને અમૃતમય વાણી સાંભળીને દેવતાઓ ઋષિઓ અને ઉપાધ્યો સાથે તે સ્થાન પર ગયા જ્યાં ભયથી વ્યાકુળ થઈને ઇન્દ્ર છુપાઈ ગયા હતા. ત્યાં ઇન્દ્રને શુદ્ધિ માટે બ્રહ્મત્યાની નિવૃત્તિ કરાવનારો અશ્વમેઘ મહાયજ્ઞ આરંભ થયો. તેમણે બ્રહ્મત્યાને વિભક્ત કરીને તેણે વૃક્ષ, નદી, પર્વત, પૃથ્વી અને સ્ત્રીઓમાં વહેંચી દીધી. આથી ઇન્દ્ર નિષ્પાપ અને નિસંકોચ થઈ ગયા. ત્યારે પરંતુ જ્યારે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે આવ્યા ત્યારે તેણે જોયું કે નહુસ દેવતાઓના પરો વરદાનના પ્રભાવથી દુસ્સહ થઈ રહ્યો છે તથા તે પોતાની દ્રષ્ટિથી તે બધા જ પ્રાણીઓના તેજને નષ્ટ કરી દે છે. આ જોઈને તેઓ ભયથી કાપી ઉઠ્યા અને ત્યાંથી પાછા ચાલ્યા ગયા. આ અનુકૂળ સમયની પ્રતીક્ષા કરતા રહીને બધાની અદૃશ્ય રહીને સમય વિતાવા લાગ્યા.